सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। खेडूत संगठन द्वारा आपवामां आवेला भारत बंदना एलानो बनासकांठा जिल्लामां फियास्को। डीसा पालनपुर धानेरा सहित जिल्लाना तमाम सेंटरो पर बजारो जोवा मळ्या खुल्ला। खेडूत संगठने आपेला भारत बंदना एलानमां कोंग्रेसे लगाव्यो राजकारणनो तड़को। पालनपुरमां आगचंपी करी सरकारने घेरवानो कर्यो प्रयास। बनासकांठा पोलीसे मोटरसाइकल चोरीनो भेद उकेल्यो। धानेराना लीलावर नजीक जीप डायलानी टक्करथी बाइक चालकनुं घटनास्थळ पर मौत। અને રંગલાવી બીકે ન્યૂઝ ચેનલની મુહિમ, કોરોનાના વધતા સંક્રમણ અટકાવવા બીકે ન્યૂઝ ચેનલની માસ્ક ઝુંબેશને પગલે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યા છે માસ્ક। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ વિધેયકને લઈ ખેડૂતો સરકારની વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે। આ આંદોલનના ભાગરૂપે આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આ બંધના એલાનનો ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં ફિયાસ્કો જોવા મળ્યો હતો અને બજારો ખુલ્લી જોવા મળી હતી। કૃષિ વિધેયકને લઈ આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું અને ભારત બંધના એલાનને લઈ ગુજરાત સરકારે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો, પરંતુ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આ બંધના એલાનનો આજે ઉત્તર ગુજરાતના વેપારી મથકમાં ફિયાસ્કો જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા આ બંધના એલાનને લઈ અગાઉથી જ સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેના પગલે આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં બંધના એલાનની બિલકુલ અસર જોવા મળી નહોતી અને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। ડીસામાં બંધના એલાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક જોવા મળી હતી અને સ્થાનિક વેપારીઓએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું નહોતું। ટૂંકમાં ઉત્તર ગુજરાતના વેપારી મથકમાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધેયક પસાર કરવામાં આવ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીમાં ખેડૂતોના ધરણા જોવા મળી રહ્યા છે, જેના પગલે આ આંદોલનને ઉગ્ર બનાવવા માટે ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું। ભારત બંધનું એલાન તો આપવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે આપણે જોયું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારત બંધના એલાનથી નાખુશ જોવા મળ્યા હતા અને તેમણે આ આખે આખા આંદોલનને રાજકીય આંદોલનનું સ્વરૂપ ગણાવ્યું હતું। ત્યારે આજે ભારત બંધના એલાનની અસર તમે જોઈ શકો છો, ડીસા શહેરમાં નહિવત જોવા મળી રહી છે। અત્યારે લોકોની અવર જવર, દુકાનો બધી ખુલ્લી જોવા મળી રહી છે। પોલીસ પણ ઘટના સ્થળ ઉપર ચોકન્ની છે અને કલમ 144 લગાવવામાં આવી છે, તેનો ભંગ ના થાય તેના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ઓવરઓલ ડીસાની વેપારી જનતાએ પણ આ બંધના એલાનનો ઇનકાર કર્યો છે અને પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે, જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન કોઈક ને કોઈક રીતે રાજકીય આંદોલન હોય તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે રાજકીય પક્ષો શાસક પક્ષને ભીંસમાં લેવા માટે જાણે આ ખેડૂત આંદોલનનો સહારો લેતા હોય તેવું વર્તમાન પરિસ્થિતિ પરથી જોવા લાગી રહ્યું છે। ટૂંકમાં કહીએ તો આજે ભારત બંધનું એલાનનો ડીસામાં તો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો હતો। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે બંધનું એલાન પાલનપુરમાં નિષ્ફળ રહ્યું હતું। જોકે સવારથી જ પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પોલીસે સવારથી જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, જ્યારે પાલનપુર ધારાસભ્યને પણ નજરકેદ કરાયા હતા। ભારત બંધના એલાનને પાલનપુરમાં નિષ્ફળતા સાંપડી છે। ભારત બંધના એલાનને નિષ્ફળ બનાવના જાણે પોલીસ મેદાને ઉતરી હોય તેમ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। પોલીસે સવારે જ કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને તો તેમના નિવાસસ્થાને જ નજરકેદ કરાયા હતા, ત્યારે ધારાસભ્ય મહેશ પટેલે ભાજપ સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતા। અને પંજાબના ખેડૂતો જે છેલ્લા 11-12 દિવસથી
दिल्ली में जे बिलो मंजूर कर भारतीय जनता पार्टी की सरकार है एना विरोध में घना समय थी खेडूत तो परेशान है। खेडूत ने सरकार साथ वाटाघाटो थी है पर खेडूतना हितनी बात नहीं थी एटले आ खेडूतना बंदना एलाननी अंदर कांग्रेस पार्टीए पण समर्थन आप्यु छे। अमे पण खेडूतोनी साथे छीए, खेडूतोने समर्थन आपीए छीए के आवनारा समयमां खेडूतोने आ कायदाओथी मुश्केली ना पड़े एना माटे अमे खेडूतो साथे छीए। आजे अमे कंई पण कायदानो भंग कर्यो नथी, अमे अमारा निवासस्थानथी बहार निकळवानो प्रयत्न करीए, अमारा बीजा कोई कामे जता होय तो पण अमारा कार्यकरोनी धरपकड़ करवामां आवे छे। साथे साथे पुलिसनी गाड़ियों सवारथी ज अमरा मकान आग मुकवामां आवी छे। ज्यारे पण अमे बहार निकळीए त्यारे पुलिस अमने एरेस्ट करवानी वात करे छे। आजे आ हिटलर शाही शासन चाली रह्युं छे, सरकार खेडूतोथी डरी छे, खेडूतोनुं आंदोलन उग्र न बने तो सरकार ने मुश्किली न ऊभी थाय एना माटे पुलिस ने आगळ करीने आ कायदानी बहार जईने कायदानो भंग न करे छतां पण परेशान करवामां आवे छे ए हिटलर शाही शासन छे। पोलीसे गुरु नानक चौकमां बंद करावा निकळेला 21 जेटला कोंग्रेसी कार्यकरोनी अटकायत करी हती, जेने पगले बंदनुं एलान निष्फळ रह्युं हतुं। पालनપુરનું बजार सवारथी ज राबेता मुजब चालू रह्युं हતું, લોકોએ બંદના એલાનને જાકારો આપ્યો હતો। આજે ભારત બંદના એલાનને લઈ થાનેરા કોંગ્રેસ પક્ષે રાજકીય લાભ ખાટકવાનો પ્રયાસ કરવાની એક પણ તક જતી કરી નથી। બંદનું એલાન તો ખેડૂતોએ આપ્યું હતું અને તેમાં કોંગ્રેસ કૂદી પડ્યું હતું અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। सरकार ने घेरवामां निष्फळ रहेली कांग्रेस माटे आ बंदनुं एलान जीवतदान समान होवाना लीधे थानेरा धारासभ्य उपरांत कांग्रेसना उच्च नेताओए बजारो बंद राखी खेडूतोना आंदोलनने सहकार आपवा सोशियल मीडियामां पोस्टनो मारो चलाव्यो हतो। आजे वहेली सवारे थानेरानो वेपारी वर्ग दुकानो सुधी पहोंच्यो हतो अने वेपारीओए पोतानी दुकानो खोली पण हती। जो कि धानेरानी बजारोनो माहोल बंद जणाता वेपारीओए पण बंद पाड्यो हतो। ધાનેરા શહેરમાં આવેલી દવાની દુકાનો, હોસ્પિટલો અને નાસ્તાની દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી। સરકારના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા થરાદમાં પણ જોઈએ તેવો પ્રતિસાદ જોવા મળ્યો નહોતો। થરાદમાં બંધની અસર જોવા ના મળતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। બાદમાં પોલીસે તેમની અટકાયત કરી હતી। આજે ખેડૂતો દ્વારા સમગ્ર ભારતને બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી અને સૌ કાર્યકર્તાઓ આજે થરાદની અંદર પણ લોકોને અપીલ કરી હતી કે તમે આ ખેડૂતોના બંધના એલાનમાં સમર્થન કરો। એના માટે જ્યારે શરૂઆતમાં પહેલાં તો કોંગ્રેસી કાર્યકર્તાઓને ત્યાં નજરકેદ કરવામાં આવ્યા, ત્યારબાદ જ્યારે અમે બજારમાં નીકળ્યા અને લોકો સામેથી સમર્થન આપી રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા ખોટી રીતે પોલીસને કહીને કાર્યકર્તાઓને ધરપકડ કરવામાં આવી છે। થરાદની અંદર ટાયર સળગાવીને ખેડૂતોએ કોંગ્રેસી કાર્યકર્તાએ વિરોધ કર્યો છે। આ ખેડૂત વિરોધી બિલ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ પ્રથાના લીધે એ પોતાના ખેતરમાં મજૂર થઈને રહી જવાનો છે, એના વિરોધની અંદર સૌ લોકોએ ભારતમાં વિરોધ પ્રદર્શન કર્યા। ટેકાના ભાવ આગામી સમયમાં રહેશે કે નહીં રહે મોટો પ્રશ્ન છે અને ખેડૂતો જ્યારે લાખોની સંખ્યામાં જ્યારે દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની સરકાર પોલીસના દમ પર આ આંદોલન તોડવાની કોશિશ કરી રહી છે, એના વિરોધ કરીએ છીએ અને કેટલી વખત ધરપકડ કરશે પણ જ્યાં ખેડૂતના આ વિસ્તારમાંથી લઈને સમગ્ર અહીંયા થરાદની એપીએમસી ગઈકાલે એક વેપારીના મૃત્યુથી ખેમજીભાઈના મૃત્યુથી બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું પણ જેમ જ્યારે પાછળથી સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું ને આજે એપીએમસી ચાલુ કરાવવા એક ખેડૂત વિરોધી ખેડૂતોથી સામે સરકાર આટલી ડરી રહી છે। આજે સમગ્ર જ્યાં જુઓ ત્યાં પોલીસની ગાડીઓથી કાર્યકરોને અટકાયત કરવામાં આવે, ખેડૂતોને અટકાયત કરવામાં આવે છે। ભારત બંધના એલાનના પગલે બનાસકાંઠાના ભાભરમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ભાભર શહેર તેમજ એપીએમસી માર્કેટયાર્ડ આજ ચાલુ હોવા છતાં ગામડામાંથી આવતા લોકો શહેરમાં ના આવતા દરરોજ લોકોથી ધમધમતું ભાભર શહેર તેમજ એપીએમસી માર્કેટયાર્ડ આજે સુમસામ ભાસતું જોવા મળ્યું હતું। કોંગ્રેસ દ્વારા આજે ભાભર હાઈવે શ્યામ હોટલ સર્કલ પાસે ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેને લઈ કેટલાય વાહનો અટવાઈ ગયા હતા। બાદમાં પોલીસ દ્વારા ગિનીબેન સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી।
વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના હક અને અધિકાર ના છીનવાય જે વાતને ધ્યાનમાં રાખી આજે ભાભર તાલુકાના ખેડૂતો સ્વયંભૂ બંધના એલાનમાં જોડાયા છે અને બજારમાં આવવાનું ટાળ્યું છે, જેના કારણે ખેડૂતોથી ઉભરાતું ભાભર આજે સુમસામ લાગી રહ્યું હતું। પાલનપુર તાલુકાના ગઢ ગામ ખાતે મંગળવારે ભારત બંધને પગલે ગઢની મુખ્ય બજારોમાં કરિયાણા, જ્વેલર્સ, એગ્રો સહિત મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી, જ્યાં કાપડ, શાકભાજી, ડેરી પાર્લર ખુલ્લા જોવા મળ્યા હતા। રામચોક ખાતે આવેલી દુકાનો બંધ જોવા મળી હતી। ગઢ ત્રણ રસ્તા ઉપર આવેલ પાર્લર, હોટેલ સહિત દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જ્યાં સિમેન્ટ, રેતી સહિત ઈંટના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી। ગઢ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ગઢમાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। તો આ તરફ વાત કરવામાં આવે અમીરગઢની, તો અમીરગઢમાં સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા અમીરગઢથી આબુ રોડ જતા હાઈવેને બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો હાઈવેને બ્લોક કરવા પહોંચ્યા ત્યારે અફરાતફરી મચી ગઈ હતી। જ્યારે ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાન બાદ પણ અમીરગઢ તાલુકામાં આવેલા ઇકબાલગઢ અને અમીરગઢમાં બજારો ચાલુ જોવા મળી હતી। ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનનો વિરોધ નોંધાવ્યો હતો। તાલુકા મથક લાખણીમાં પણ આજે ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ફિક્કો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને અહીં પણ કોંગ્રેસે મોરચો સંભાળ્યો હોય તેવું જોવા મળ્યું હતું। ખેડૂતોના દમ રાજકીય રોટલો શેકવા નીકળેલી કોંગ્રેસ લાખણીમાં પણ વેપારીઓને દુકાનો બંધ કરાવતી નજરે પડી હતી। આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરતા આગતલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ટૂંકમાં કહીએ તો લાખણીમાં પણ બંધના એલાનો ફિયાસ્કો જોવા મળ્યો હતો અને બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી। કાંકરેજમાં આજે ભારત બંધના એલાનની મિશ્ર અસર જોવા મળી હતી। આજે સવારના સમયે થરા અને શિયોરીના બજારો રાબેતા મુજબ ધમધમતા થયા હતા અને બાદમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા શાકભાજીની લારી, ચાની કીટલી સહિત નાના મોટા વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરવાની ફરજ પડી હતી। થરામાં માર્કેટયાર્ડ અને સરકારી કચેરીઓ પણ ચાલુ રહી હતી અને ભારત બંધના એલાન દરમિયાન કોઈ અરાજકતા ના સર્જાય તે માટે થરા પોલીસ હોમગાર્ડના જવાનો પણ સતત પેટ્રોલિંગ કરતી નજરે પડી રહ્યા હતા। થરામાં આજે ભારત બંધને કેવો પ્રતિસાદ મળ્યો તે અંગે વધુ વિગતો આપશે અમારા સંવાદદાતા માનસી ચૌહાણ। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। ખેડૂત સંગઠને આપેલા ભારત બંધના એલાનમાં કોંગ્રેસે લગાવ્યો રાજકારણનો તડકો, પાલનપુરમાં આગચંપી કરી સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ, બનાસકાંઠા પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો, થાનેરાના લીલાવર નજીક જીપ ડાલાની ટક્કરથી બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત, અને રંગ લાવી બીકે ન્યૂઝ ચેનલની મુહિમ, કોરોનાના વધતા સંક્રમણ અટકાવવા બીકે ન્યૂઝ ચેનલની માસ્ક ઝુંબેશને પગલે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યા છે માસ્ક। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો, આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું, સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી, કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી।
ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर ना धूप की फिकर. ड्यूराशन एक्सटेंशियो के संग जियो बेफिकर. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. श्रीजी बिजनेस वर्ल्ड पालनपुर शहर में संपूर्ण सुविधा युक्त अद्यतन शॉपिंग सेंटर. विशाल स्पेस धरावतु संपूर्ण कॉमर्शियल सेंटर जेमा आपने मल से ऑफिस हॉस्पिटल कॉर्पोरेट ऑफिस बैंकिंग ज्वेलरी शोरूम रेस्टोरेंट वगैरह माटे अनुरूप जगह. बेजमेंट में विशाल पार्किंग. बेजमेंट थी ऑटोमेटिक लिफ्ट नी सुविधा. श्रीजी बिजनेस वर्ल्ड आनंद बजार अने सर्वोत्तम होटल पासे पालनपुर अहमदाबाद हाईवे पालनपुर. संपर्क महेश भाई मोदी 9824096533 अने 9638955966. श्रीजी बिजनेस वर्ल्ड 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 વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કૃષિ વિરોધી કાળા કાયદા સામે દિલ્હીમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, જેના પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પાલનપુરમાં બંધનું એલાન નિષ્ફળ રહ્યું છે. જોકે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભારત બંધના એલાનને લઈ પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જોકે પોલીસને હાથતાળી આપી યુથ કોંગ્રેસના કાર્યકરો ટાયરો સળગાવ્યા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ટાયરો સળગાવી NSUI તથા યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે કાર્યકરોની અટકાયત કરી ટાયરો હટાવી ટ્રાફિક પૂર્વવર્ત કર્યો હતો. આજે દાંતીવાડા તાલુકાના વેપારી મથક દાંતીવાડા પાથાવાડા સહિત વેપારીઓ દ્વારા ખેડૂત વિરોધી કાયદાઓને પાછળ ખેંચવાની માંગણી સાથે આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું. દાંતીવાડામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં બેંકો સહિત પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડેલ છે. શહેરની બજારોની દુકાનો આંશિક બંધ રહેવા પામી હતી, જ્યારે પાથાવાડા માર્કેટયાર્ડમાં હરાજી ચાલુ રાખવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે દાંતીવાડા PSI AR ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના માટે બનાવેલા કાયદાના વિરોધમાં 8 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં 144ની ધારા લગાવી સમગ્ર જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પીલડી પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ભીલડીની બજારો બંધ કરાવવા એકઠા થયા હતા અને કોંગ્રેસ કાર્યકરોએ કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ બજારો બંધ કરાવે તે પહેલાં ભીલડી પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી અને ભારત બંધના એલાની ભીલડીમાં નહિવત અસર જોવા મળતા તમામ ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલો ખેડૂતોને જેટલો ફાયદો નથી પહોંચાડી શકતી તેનાથી વધારે નુકસાન પહોંચાડી રહી છે. થરાદના ભાખરી ગામમાં માઇનોર કેનાલમાં વારંવાર પડી રહેલા ગાબડાને લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કેનાલો પર માથાભારે તત્વો દ્વારા આડબંધ બનાવી દેવામાં આવેલા કેનાલો તૂટી રહી છે અને આ અંગે જ્યારે ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીઓને ફોન પર જાણ કરે છે ત્યારે અધિકારીઓનો પણ આવા ખેડૂતોના ફોન નંબરને બ્લોક લિસ્ટમાં મૂકી રહ્યા છે, જેના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આજે શિવરામભાઈ પટેલના ખેતરે 100 મીટરનું ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. આ ગાબડું પડ્યા બાદ ખેડૂતો પોતાના સ્વખર્ચે ગાબડું પૂરવા મજબૂર બન્યા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીનો મોટો ભેદ ઉકેલવામાં પૂર્વ પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસે એક શખ્સની ઝડપી તેની પાસેથી 11 મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હતો, જેના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા મોટરસાયકલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જેથી પૂર્વ પોલીસ મથકનો સ્ટાફે બાતમીના આધારે રવિવારે રાત્રિ દરમિયાન પાલનપુર આઈટીઆઈ રોડ પર કંકાવટી સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. તે સમયે પેપોલ ગામનો 29 વર્ષીય મહેશભાઈ વિરસંગભાઈ કેસરભાઈ ડેલ નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આકરી પૂછપરછ કરતા તે મોટરસાયકલ ચોરી કરી સસ્તા ભાવે લોકોને વેચી દેતો હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં તેને 25 દિવસમાં 11 મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે તારીખ 6/12/2020 આશરે રાત્રે 8 વાગ્યા સીઆરપીસીની કલમ 41(1)(d) મુજબ પાલનપુર ઇસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા મહેશભાઈ વિરસંગભાઈ કેશરિયા ચૌધરી ઉંમર 29 યર્સ દેલાવેર શેરીના રહેવાસીને અટક કરવામાં આવેલ છે અને એમથી પૂછપરછ કરવાના પછી પોલીસ દ્વારા 11 બીજી મોટરસાયકલો રિકવર કરવામાં આવેલી છે. તે 11 મોટરસાયકલોમાંથી 8 મોટરસાયકલ જો છે તે પાલનપુર ઇસ્ટની છે, 3 જો છે પાલનપુર વેસ્ટની છે અને 1 વડગામ પોલીસ સ્ટેશનમાં લાગે છે. આ માણસને આશરે પિછલા 25 દિવસથી આ એરિયામાં એક્ટિવ હતો અને એને ટ્રેક કરવા માટે પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા સતત એને ટ્રેક કરવાના પ્રયત્ન કરતા હતા અને એમના મોડલસ ઓપરેન્ડીને સ્ટડી કરીને એમને પકડવામાં આવેલું હતું. એમના મોડલસ ઓપરેન્ડીમાં અમુક દારામાં જૂની જો મોટરસાયકલો હોય એ જ મોટરસાયકલને ચોરી કરવાની ટેવવાળો હતો અને એના હેતુ પૂછતાછ કરવા માટે ઇસ્મ દ્વારા જણાવવામાં આવે છે કે લોકડાઉન પછી આર્થિક નુકસાનના કારણે એ આ ગુનાનો રાસ્તો પકડાઈ ગયેલો છે અને એમના વિરુદ્ધ હવે કોરોના ટેસ્ટ કરીને ઓફિશિયલ પોલીસની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના મહામારીના સમયમાં લોકડાઉન સમયે ધંધા રોજગાર બંધ થયા હતા, જેના કારણે યુવક આર્થિક ભીસમાં આવતા ચોરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ધાનેરા તાલુકાના નેનાવા હાઈવે રોડ પર આજે લીલાવા ગામ નજીક 5/3 રસ્તા પાસે જીપડાલાની ટક્કરથી ચારડા ગામના ઈસમનું કરુણ મોત થયું હતું. ચારડા ગામના રામાભાઈ રબારી મોટરસાયકલ પર સવાર થઈ ધાનેરા સાંચોર હાઈવે રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન 5/3 રસ્તા નજીક ફૂલ ઝડપે આવતા એક જીપડાલા સાથે મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ સવાર જમીન પર પટકાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા 45 વર્ષીય રામાભાઈ રબારીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ટક્કર માર્યા પછી જીપ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ ભેગા થઈ મૃતકની ઓળખ કરતા આ મરનાર બાઇક ચાલક ચારડા ગામનો હોવાનું માલુમ પડ્યું હતું. ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મરનાર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા ખાતે ખસેડાયો હતો. ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી જીપડાલા ચાલક પસાર થયો છે કે કેમ તેના સીસીટીવી ફૂટેજની ચકાસણી માટે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને રંગ લાવી બીકે ન્યૂઝ ચેનલની મુહિમ કોરોનાના વધતા સંક્રમણ અટકાવવા બીકે ન્યૂઝ ચેનલની માસ્ક ઝુંબેશને પગલે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યા છે માસ્ક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમવાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝનો સાગર. સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, દિશામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકોમાં જાગૃતિ લાવવા અને સમાજ ઉપયોગી થવા માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કોરોના કાળ દરમિયાન લોકો સુધી જિલ્લાના ખૂણે ખૂણાના સમાચાર મોકલવા ઉપરાંત લોકોને કોરોનાથી જાગૃત રહેવા માટે પણ ખૂબ પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા શહેરને હોટસ્પોટ બનતું અટકાવવા માટે અમારા સંવાદદાતા અતુલ પટેલ અને હરીશ ઠાકોર દ્વારા લોકોમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. દિવાળી બાદ જે રીતે કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું હતું તે ખૂબ જ ખતરનાક હતું અને તેવા સમયે જ ડીસામાં લોકોને કોરોનાને હળવાશથી લઈને ખુલ્લામાં વગર માસ્કે ફરી રહ્યા હતા. બરાબર તે જ સમયે અમારા સંવાદદાતાની ટીમે ડીસામાં માસ્ક વગર ફરતા લોકોને નિશાન બનાવ્યા અને જે લોકો જાહેર સ્થળ પર માસ્ક વગર ફરતા હતા તે તમામ લોકોને માસ્ક ના પહેરવાનું કારણ પૂછવા માંડ્યા. બેશક અમે જ્યારે આ લોકોને માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા હતા ત્યારે તેમના માસ્ક ના પહેરવાના બહાના રમૂજ પેદા કરતા હતા, પરંતુ તેમ છતાં અમે આ અભિયાન, આ મુહિમ ચાલુ રાખી અને અમારી આ મુહિમને પગલે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો અને આરોગ્ય વિભાગે પણ જાહેર માર્ગો પર માસ્ક વગર ફરતા લોકોના રિપીટ ટેસ્ટ લેવાનું શરૂ કર્યું, જેમાં ઘણા ખરા લોકો કોરોના પોઝિટિવ પણ સામે આવ્યા અને ત્યારબાદ પોલીસે પણ માસ્ક વગર ફરતા લોકો સામે કડકાઈ કરી. આ તમામ પ્રયાસોને પગલે આજે ડીસા શહેરમાં લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે.
બીકે ન્યૂઝ ચેનલની મુહિમને પગલે લોકો જાહેરમાં માસ્ક પહેરીને જ ફરતા નજરે પડી રહ્યા છે અને લોકોએ માસ્ક અપનાવતા કોરોનાના વધતા જતા સંક્રમણ પર પણ બ્રેક લાગી છે. આજે જાહેર માર્ગો પર લોકો માસ્ક સાથે ફરી રહ્યા છે તે ખૂબ જ સારી બાબત છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની લોકહિતની મુહિમને પગલે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે તે બદલ બીકે ન્યૂઝ ચેનલ તમામનો આભાર વ્યક્ત કરે છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી પૂરા વિશ્વમાં ચાલી રહી છે. જેના બીજા વેવમાં બનાસકાંઠામાંની વાત કરીએ તો ઘણા બધા કેસ દેખવા મળ્યા હતા અને આની એક જ ઈલાજ છે, જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક. અમે અમારી બીકે ન્યૂઝ ચેનલે જે મોહિમ ઉપાડી હતી, જે જાહેર જનતાઓને પકડીને એમને સમજાવ્યા હતા કે માસ્ક એ જ વેક્સિન છે, હમણાં માસ્ક જ પહેરવો જરૂરી છે, જેના પ્રતિકાર રૂપે અમારા બાદ આરોગ્ય ટીમે પણ અને તેના બાદ પોલીસે પણ અમને સહયોગ આપ્યો છે અને એ લોકોએ પણ કડક પગલાં લીધા છે, જેના કારણે આપ જોઈ શકો છો કે અમે ભરચક વિસ્તાર અત્યારે ઊભા છીએ, અમે સાંઈબાબા સર્કલ ઉપર, જ્યાં અહીંયાથી હજારોની સંખ્યામાં બધા નીકળી રહ્યા છે, બધા માસ્ક પહેરીને નીકળી રહ્યા છે. અમારી મોહિમનો આજે 100% પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને અત્યારે બધા માસ્ક પહેરીને ફરી રહ્યા છે. હજુ છેલ્લી વાર હું આપને કહીશ કે કોરોના સામે લડવા માટે માસ્ક એક ઉપાય છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો અને ઘરે રહો, કામ વગર બહાર નીકળો નહીં, એ જ અમારી અરજ છે. ડીસાથી હરેશ ઠાકોર સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ. સેન્ટ્રલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા MS આયુર્વેદિકની ડિગ્રી ધરાવતા તબીબોને આંક, કાન, નાક, ગળું તેમજ હાડકાને લગતી અન્ય જટિલ શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈ થરાદ ખાતે કોરોના મહામારીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ પરિપત્રને પાછો ખેંચવાની માંગ ઉઠી, સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું માનવું છે કે આ પરિપત્રથી સામાન્ય જનતાના આરોગ્યનું ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે, તેમજ થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહામંત્રીએ આ પરિપત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ સ્પેશિયાલિસ્ટ સર્જન થવા માટે મેડિસિનમાં MBBS કરી શરીર રચના જાણ્યા પછી જ તેમાં માસ્ટરી મેળવી સર્જરી કરી શકાય છે, ત્યારે આયુર્વેદિકમાં શરીરની રચનાનો અભ્યાસ આવતો નથી. આથી થરાદ IIM દ્વારા આ પરિપત્રનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ખેમરાજભાઈ ચૌધરી, મહામંત્રી નર્મદભાઈ પટેલ, ચંપાલાલ ખત્રી, હિરજીભાઈ પટેલ, રોયલબેન ગેલોત, હસમુખભાઈ ચૌધરી સહિત તમામ ડોક્ટરોએ હાજરી આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. CCIM સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એ પરિપત્ર અનુસાર આયુર્વેદની અંદર MS કરેલા કોઈપણ ડૉક્ટર કાન, નાક, ગળું અને હાડકાને લગતી સર્જરી કરી શકશે. હકીકતમાં આયુર્વેદમાં અભ્યાસ જે આવે છે એમાં આપણા શરીરની બેઝિક રચના વિશેનું કંઈ પણ ભણવાનું આવતું નથી. એમને આયુર્વેદિક પદ્ધતિથી સર્જરી કઈ રીતે થાય અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશેની માહિતી હોય છે. જ્યારે મોડર્ન મેડિસિન સાથે જોડાયેલા ડૉક્ટર્સ જેમણે MBBS કરવું પડે છે, જેની અંદર શરીરની બેઝિક રચના એટલે કે એનાટોમી ભણવાની હોય છે, હવે આપણા શરીરના અંગો જે છે એની બેઝિક રચના જે જાણતા નથી, એ ડૉક્ટરો જો સર્જરી કરવાનો ટ્રાય કરશે એ પણ આયુર્વેદ થઈને, તો ભવિષ્યમાં આપણી સામાન્ય જનતાનું હેલ્થ જોખમમાં મુકાઈ શકે છે. આ માટે IIM હેડક્વાર્ટર દિલ્હીથી એનો વિરોધ પ્રદર્શિત કરેલ છે. એ બાબતે 8 તારીખના રોજ આજે થરાદ IIM વતી અમે IIM હેડક્વાર્ટર દિલ્હી સાથે છીએ અને આ વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જ્યાંથી કરીને CCIM આ લેટર પાછો ખેંચે અને એમને પરમિશન રદ કરે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનનો બનાસકાંઠા જિલ્લામાં ફિયાસ્કો. ડીસા, પાલનપુર, ધાનેરા સહિત જિલ્લાના તમામ સેન્ટરો પર બજારો જોવા મળ્યા ખુલ્લા. ખેડૂત સંગઠને આપેલા ભારત બંધના એલાનમાં કોંગ્રેસે લગાવ્યો રાજકારણનો તડકો. પાલનપુરમાં આગચંપી કરી સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ. બનાસકાંઠા પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો. ધાનેરાના લીલાવા નજીક જીપ ડાયલાની ટક્કરથી બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત. અને રંગ લાવી બીકે ન્યૂઝ ચેનલની મુહિમ. કોરોનાના વધતા સંક્રમણ અટકાવવા બીકે ન્યૂઝ ચેનલની માસ્ક ઝુંબેશને પગલે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યા છે માસ્ક.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.